હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણા ગુજરાતીમાં બીજું ચેપ્ટર પર્વત તારા, જે સુરેશ દલાલ જેમના કવિ છે, એ આપણે બીજું કાવ્ય ભણીશું. આ સુંદર પ્રાર્થના રહેલી છે. પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, સરોવર, દરિયો, વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે કુદરતના અંશો છે. અંશો એટલે ભાગો, કુદરતના ભાગો રહેલા છે. અને અહીં કવિ સઘળા કુદરતના જે ભાગો રહેલા છે એ અંશોમાં ઈશ્વરને જુએ છે. એટલે કે ઈશ્વરે જે જે વસ્તુઓને બનાવેલી છે એ દરેક વસ્તુઓમાં કવિ છે એ ઈશ્વરને જુએ છે. જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે એમાં પર્વત, નદી, સરોવર, પ્રાણી, પશુ, પક્ષી આવું અનેક વસ્તુઓને દોરેલી બતાવેલી છે, જેમાં ઈશ્વરનો અંશ, અંશ એટલે કે એમનો હિસ્સો, ભાગ ભાગ રહેલો છે. જો કાવ્યની શરૂઆત કરીએ, કાવ્યમાં આપેલું છે, પર્વત તારા પહોળા ખભા સરોવર તારી આંખ. એટલે કે કાવ્ય છે કુદરતને અનુલક્ષીને કહેવામાં આવેલું છે. એટલે પ્રથમ તે કવિ પર્વતને અનુલક્ષીને, એટલે કે પર્વતને કહે છે. શું કહે છે? પર્વત તારા પહોળા ખભા. ખંભા એટલે શરીરના ખભાનો ભાગ, હાથની ઉપરનો ભાગ, જે કેવો છે? તો કે પહોળો છે. સરોવર તારી આંખ. સરોવર, સરોવર એટલે કુદરતી રીતે બનેલું એક સરોવર, જેને આપણે તળાવ તરીકે, લેક તળાવ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આવું સરોવર છે એ તારી આંખ રહેલી છે. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક. આવી રીતે કુદરતી તત્વોની અંદર હું તને, હે ઈશ્વર, ક્યાંક ક્યાંક અને ક્યાંક જોઈ રહ્યો છું. દરિયો તારું દિલ વિશાળું, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. એટલે કે દરિયો તારી, તારું દિલ વિશાળું, એટલે કે દરિયાને અનુલક્ષીને, દરિયાને ઉદ્દેશીને એવું કહે છે કે તારું દિલ છે કેવું રહેલું છે? તો કે વિશાળ રહેલું છે. વૃક્ષો તારી વાત, વૃક્ષો તારી વાત રહેલી છે, એટલે કે વૃક્ષો છે એ તારી વાત રહેલી છે. અને બીજી વાત દર્શાવવામાં આવેલી છે, બીજું એવું કહેલું છે કે મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત, એટલે કે મેઘધનુષ્યના રંગોની અંદર તું રમી રહ્યો છે. મેઘધનુષ્યના રંગો, મેઘધનુષ્યમાં કેટલા રંગો આવેલા હોય? તો કે સાત રંગો રહેલા હોય છે. તો આવા મેઘધનુષ્યના રંગોની અંદર તું રમી રહ્યો છે. રમવું એટલે કે દેખાવું. એક મેઘધનુષ્યના રંગોની અંદર પણ હે ઈશ્વર તું મને દેખાઈ રહ્યો છે. આવી રીતે ત્રીજી પંક્તિમાં કવિ કહે છે કે તું તરણાનો તારણહાર રમી રહ્યો રડિયાત. રડિયાત એટલે કે સુંદર. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે કે તું તરણાનો તારણહારો છે, એટલે કે તું તરણું, તરણું એટલે અહીંયા તરણો એટલે કે સામાન્ય માણસ લીધેલો છે, પરંતુ તરણું એટલે કે નાનું એવું તણખલું એવો અર્થ થાય, પરંતુ અહીંયા આપણે માણસ લેવાનો, સામાન્ય માણસ, જે સામાન્ય માણસને તારણહારો, તારણહારો એટલે ઉદ્ધાર કરનારો છે. તારણ કરવું, તારણહાર એટલે કે ઉદ્ધાર કરવો, એટલે કે માણસ, જે સામાન્ય માણસ છે એને આગળ લઈ જવો. ઝરણાનો તું નાદ, ઝરણું, ઝરણું એટલે કે નદીનું વહેતું પાણી, જે નાનું એવું ઝરણું છે, તો આવા ઝરણાનું જે પાણી છે એનો નાદ, નાદ એટલે કે અવાજ તું રહેલો છે. ઝરણાનું અવાજ, અવાજ એટલે કે સંગીત, ઝરણાનો તું સંગીત રહેલો છે. ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. ફૂલ ફૂલની એટલે કે અનેક એવા ફૂલો રહેલા છે કુદરતની અંદર, આવા અનેક એવા ફૂલોની અંદર તારી રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે કે આમાં અનેક એવા રંગો ભરીને, ફૂલની અંદર અનેક રંગો, અનેક પ્રકારની સુગંધો ભરેલી, એટલે કે દરેક ફૂલ છે એમાં અલગ અલગ રંગો જોવા મળે, અને સાથે સાથે અલગ અલગ સુગંધ પણ ફૂલમાંથી આવતી જોવા મળે. તો આવી રંગ અને સુગંધની જે વાત કરેલી છે એ હે ઈશ્વર તારી જ આપેલી સોગાદ. સોગાદ એટલે કે ભેટ રહેલી છે. સિંહ, વાઘને, કોયલ, બુલબુલ, પતંગિયાને, તમરા, સૂર્યચંદ્રને, તારા આભે અહીં આગ્યા ભમરા. તો કે સિંહ,
વાઘની કોયલ એટલે કે પ્રાણીઓ હોય, પશુઓ હોય, સિંહ હોય, વાઘ હોય, કોયલ હોય, બુલબુલ હોય, પતંગિયા હોય અને તમરા હોય, આકાશની અંદર સૂર્ય હોય, ચંદ્ર હોય અને તારા હોય, અને અહીંયા ધરતી, અહીં એટલે કે ધરતીની અંદર, અહીં એટલે કે ધરતી પર આગિયા અને ભમરા આ બધા જ તારા સ્વરૂપો રહેલા છે. આ બધા જ તારા રહેલા છે, તારા એટલે કે તારા જ એક સ્વરૂપો રહેલા છે. ત્યાર પછી આગળ એવું કીધું છે એમણે, રાડ ત્રાડને લાડની સાથે મોર પીચ્છનો સુર. રાડ ત્રાડને લાડની સાથે એટલે કે આ ત્રણેય છે, તેમજ મોરના ટહુકાનો સુર એટલે અવાજ રહેલો છે. રાડ ત્રાડ એટલે ગર્જના, રાડ પાડવી એટલે ચીસ પાડવી, અને લાડ એટલે સ્નેહ કરવો, એટલે કે ગર્જના કરે, સ્નેહ કરે, ચીસ પાડે, અને મોર પીછના પંખોની વચ્ચે તારો સુર રહેલો છે. સંતા કુકડી રમતો રમતો રહે નજીકને દૂર. સંતા કુકડી એટલે હાઈડ એન્ડ સીક, રમતા રમતા ક્યારેક તું પાસે આવી જાય છે, ક્યારેક તું ખૂબ દૂર જતો રહે છે. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે. કવિ છે ઈશ્વરને સામો પ્રશ્ન કરે છે, તું જ કહે. અજવાળાના કાંઠા વચ્ચે, અજવાળું એટલે પ્રકાશ અને અંધારું એટલે અંધકાર, જ્યારે કંઈ દેખાતું નથી, અંધારાની અને અજવાળાની વચ્ચે મારી નદી છે એટલે કે જીવનની નાવ છે એ વહી રહી છે. આ જીવનરૂપી નાવને, એમાં મારી હોડીને, હોડી એટલે નાવ, નાવને કોણ હંકારે એટલે કે મારી આ જીવનરૂપી નાવને કોણ હંકારી રહ્યું છે, ઈશ્વરને એવો પ્રશ્ન કરે છે. હવે તું જ એ પ્રશ્નનો જવાબ આપ. જુઓ અહીંયા આપેલા આ જે પાઠ છે એના પ્રશ્નો જવાબ, ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 ના પ્રશ્ન જવાબ છે એ પછીના લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરીશું.